વચ્ચે નાનેરાતે સુંધા માતા પગપાળા યાત્રા સંઘ શ્રી ચામુંડા યુવક મંડળ દ્વારા કાઢવામાં આવ્યો, જેમાં અંદાજે 400 જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા. દાની રાતી સુંધા માતા પગપાળા યાત્રા સંઘ શ્રી ચામુંડા યુવક મંડળ દ્વારા અષાઢ મહિનાની 13મે દિવસે અંબાજી મંદિરથી પગપાળા સંઘ નીકળે છે, જે અંદાજે 400 જેટલા શ્રદ્ધાળુઓ આ સંઘમાં જોડાય છે અને 14મા દિવસે ત્યાં પહોંચી રાત્રિ રોકાણ કરી પૂનમના દિવસે વાજતે ગાજતે માતાજીના મંદિરે જઈને જો ચડાવવામાં આવે છે. ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈ વાહન વ્યવહાર ખોરવાયો. ઉપલેટા, ઈસરા, ગઢાડા, લાટ, મજેઠી, ગણોદ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ. ઉપલેટા શહેર તેમજ તાલુકામાં સવારથી જ ભારે મેઘ ખાંગા. વહેલી સવારથી સમગ્ર તાલુકામાં 2-12 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઉપલેટાની ટીજે કન્યા શાળામાં પણ વરસાદના પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓ પરેશાન. ઉપલેટા તાલુકાના લાઠ ગામે સૌથી વધુ વરસાદ નોંધાયો, તેમજ સિઝનનો પણ સૌથી વધુ 50 ઇંચ ઉપર વરસાદ લાઠ ગામનો નોંધાયો છે. લાઠ ગામે 3 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા વાહન વ્યવહાર સદંતર બંધ થયો. સતત 3જા દિવસે પણ અનરાધાર વરસાદ થતાં લાઠ ગામે દુકાનોમાં પાણી ઘૂસતા જળબંબાકાર જેવી સ્થિતિ લગભગ 12-12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જે આ વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે. ગામની ફરતે પાણી છે, વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી. અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે. જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે. અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે. તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે. એટલે અમે બધી સ્થળ ઉપર જોકે આમ તો બધું સંભાળી રહ્યા છીએ, પણ પરિસ્થિતિ અમારી મોજ, વેણુ અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકી અને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે. બસ એ જ હતું. રાષ્ટ્રવાદ ને નમે તમે બે વોટ લઈ આવો છો, ધન્યવાદ. અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે હું જ્યારે પીવું પડે પીવું જ હોય પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાય અને ખરેખર હાથે રહી અને
પણ આમ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ, ન કે તમારો કોઈ દુનિયા ભાવે ને પૂછે, તમે વિચારી લો કે કેશિયાજી આખી ચોટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ દો. શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો પૂછો હતો ભાષણ કરાવ ઉભા છે ને, કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલતું, રેખાબેનનું વ્યક્તિગત નામ નહોતું લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ, તો શું એને કોઈ ફેર પાડ્યો? માધીભાઈ ધોધરામની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર કર્યો? શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બનનારો બધા કોંગ્રેસ તારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેર પાડે પાડે? એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, એમ તો રાષ્ટ્રવાદી છે, બીજા કોઈને કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી. એટલે મિત્રો આ રીતે તો નેરો ને, તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને, કોઈ બોય બેઠા નહીં બોલાવે. અને તમે તો અમેની પરબતભી તો ખૂબ બધું જોયું છે ને, આ માવતીભાઈ જોયું છે એટલે મને અમે યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે અહીં સંવાદની બહાર લાવ્યો છે ને, અમારો જીવ જોડે છે. એટલે મિત્રો તમને બધાને ઈવન મિત્રોને વિનંતી કરું છું, સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવડો પીવું જોવે અને ઝેર પહીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે. મારે કોઈની લાસારી છે નહીં, મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોમબાદી છો, મોહિને ઘણી વખત કહું કે મો કોમબાદ તો તમે મને કેટલા વોટ આવે એમ કહેતું. એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારને ખટો લાગ્યો, એ કોમબાદ નથી. એક પણ વોટ જાગીરદારે ભાજપ ન આવ્યું, એ કુંભત ના કહેવાય? તમારા જેના બાપ નીચા સારી અને શું કોઈ મોટો ફરક પાડી દો? એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો, મકાનતા રહેજો. અને અત્યારે બાળો તમને બધાને કહું છું, આ પરબતભાઈ શંકરભાઈ બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો, બાકી અમે બધા લઘુમતીમાં છ, બધે ઠાકોરની બહુમતી છે, અમે તો કિસ્મત તમારા લો મેં જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત. અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે ચાલુ રાખશો ને, તમારે પણ હત્યામાં જીતું કાઢું છે. મારા શબ્દો અહીંયા દાસી અને મારી વાણી વિરમાલ, જય હિન્દ જય ભારત. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 65 દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 5-15 ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી અતિ ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં નીચાણવાળા વિસ્તારમાં ખાજાનગર અને રસુલપરા જેવી સોસાયટીઓમાં વધુ વરસાદને લઈ અનેક ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોની તમામ ઘરવખરી પાણીમાં પલળી નષ્ટ થઈ ગઈ હોય, જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ વિસ્તારના માજી સદસ્યો અને સામાજિક આગેવાનોને જાણ કરી બોલાવતા માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા તુરંત હાજર થઈ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીની મોટરો મૂકી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ હતી. હું ઇમરાન પઠાણ, ઉપલેટા. અમારા ઘરમાં આજ ઘણા ટાઈમથી વરસાદ ચાલુ છે, એના કારણે આજ ઘરમાં પાણી ગરી ગયું છે અને ઘરની વખરી વખરી પલરી ગઈ છે. અનાજ બનાજ બધું અત્યારે અમારા ઘરની પોઝિશન તમે જોવો તો આ પાણી પાણી છે, બરાબર છે.
એના કારણે આ ભૂંગરાનું છે કે આ ભૂંગરા ત્યાંથી નાખ્યા છે, ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે. અમે ઉપલેટામાં રહી છીએ પણ અમારી અત્યારે રસુલપરા સોસાયટી સમસાન રોડ બહુ પોઝિશન ખરાબ છે. જે કોઈ પણ આ વિડીયો જોવો તે આ જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનું કાંઈક રસ્તો કરી દો. અમને આજ ઘણી ફેરી અમે અરજી દીધી છે, આ દીધું છે, પણ કોઈ જાતનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. બરાબર, એટલે આ હવે તમારે અમારો બધી આ પોઝિશનો જોઈ અને જરાક અમારી માથે દયા કરો. અમારા બચ્ચા બચ્ચા બધા હરાજ થાય છે. બરાબર, અમારા ઘરમાં અત્યારે પાણી ગોઠણ ગોઠણ ભરેલું છે. બધું અનાજ બનાજ ગોદડા બોદડા ફ્રીજ ટીવી આ તે વોશિંગ મશીન બધું અત્યારે આ પલરેલું છે અમારા ઘરમાં. મોટરથી પાણી કાઢી છીએ અમે અત્યારે. જસ્મીનબેન બોલું છું. સૈયદ, ઘરની ઘર વખરી અમારી બધી પલરી ગઈ. ઘરમાં પાણી ભર્યા છે, પાણીમાં ઉભા છે ઘર, ને એમને એમ હું કરું, બધું પલરી ગયું. કેટલા દિવસ થી વરસાદ તો આજે 8 દિવસ થયા છે, પણ આજે હવાર થી પાણી ભરાઈ ગયું છે ઘરમાં. અત્યારે મોટરું મૂકી છે અમે, બધી આખી ઘરની ઘર વખરી કોઈ ચીજ કોરી નથી રે. બચાય અમારે એમને માટા મારે છે પાણીમાં, અનાજ કપડા ઘરની ઘર વખરી કોઈ ચીજ બાકી નથી રે. ધાનેરામાં રખડતા ઢોરોનો યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ધાનેરામાં જાહેર માર્ગો અને સોસાયટીઓમાં રખડતા ઢોરો આખલાઓ લોકોને અડફેટમાં લઈ રહ્યા છે. થોડાક દિવસ પહેલા જ એક યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ રખડતા ઢોરોને પકડી પાડી પાંજરાપોળમાં અથવા અન્ય સ્થળે ખસેડવામાં આવે તે જરૂરી છે. મામલતદારની કડક કાર્યવાહીથી વૃક્ષ કાપનારાઓમાં ફફડાટ ફેલાયો. 4 જેટલા રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર ઝડપી પાડી ધાનેરા મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ધાનેરા મામલતદારનો સપાટો. ધાનેરામાં રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. 4 જેટલા રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર ઝડપી પાડી મામલતદાર કચેરી ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અગાઉ નાયબ કલેક્ટરે પણ રેતી ભરેલા ડમ્પરો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.